કેક શ્વેત કેતુ પોતાના ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરીને પોતાના પિતાની પાસે પાછા આવે છે બાર વર્ષ સુધી એણે બધી વિદ્યાઓનો અભ્યાસ પૂરો કર્યો હતો એટલે જ્યારે પોતે પાછો આવ્યો ત્યારે એને બહુ કેફ હતો કે હું બહુ શીખીને આવ્યો એટલે પિતાજી પાસે પાછો આવ્યો ત્યારે પિતાએ પૂછ્યું કે બેટા શું શું ભણીને આવ્યો તું એટલે શ્વેત કે તું પિતાને કે છે કે પપ્પા આટલું આટલું શીખીને આવ્યો ત્યારે એના પિતાજીએ એને પ્રશ્ન પૂછ્યો કે તું તો વિદ્યાના કેફની અંદર સ્તબ્ધ થઈ ગયો એવું લાગે છે સ્તબ્ધ અસ્યુતા તું તો જાણે કોઈને નમતો નથી અહંકારી થઈ ગઈ એવું લાગે છે પણ હું તને કહું છું તું સાંભળ કે તે તારા ગુરુ પાસે એવી કોઈ વિદ્યા ભણી છે યેન ન અશ્રુતમ શ્રુતમ ભવતી અમતમ મતમ ભવતી તો એવું કઈ તારા ગુરુ પાસે ભણીને આવેલો છે કે એક વસ્તુ જાણી લે એટલે જગતમાં બીજું કાંઈ જાણવાનું બાકી જ ના રહે એવી કોઈ વસ્તુ તે તારા ગુરુને પૂછી છે આ તો કોર્સ નો સિલેબસ નો ક્વેશ્ચન આવી ગયો એટલે શ્વેત કીધું કે ના ભાઈ આવું તો કઈ હું ભણ્યો નથી અને પછી એમના પિતાશ્રી એ પણ મહાન ઋષિ હતા અને એને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે છે અત્યારે વિશ્વની અંદર વિજ્ઞાન એક એવા સૂત્રની શોધ કરવા માટે માગે છે એ લોકો યુનિવર્સલ ઇક્વેશન કે છે એને કે એક જ ઇક્વેશનની અંદર વિશ્વના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય એવું કોઈ સૂત્ર છે ઘણા વર્ષોથી મથે છે પણ હજી કોઈ એવું ઇક્વેશન કોઈના હાથમાં આવ્યું નથી પણ આપણે ત્યાં તો હજારો વર્ષો પહેલા આના વિષયમાં વિચાર થઈ ગયો છે કે એકેવો વિજ્ઞાતે વિજ્ઞાતમ ભવતી એક વસ્તુ જાણી લો તો બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય એ જ્ઞાન એ સંશોધન એ રિસર્ચ આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા કરેલું અને એ ઋષિ મુનિઓની અનુભૂતિ આપણા શાસ્ત્રોની અંદર પડેલી છે પણ પ્રશ્ન કેવો થાય છે કે શાસ્ત્ર પાસે જવાનો ઘણી વખત આપણને સમય મળતો નથી ઘણા બધા વખત પહેલાની વાત છે કે એકવાર એક રાજાને એવો વિચાર આવ્યો કે મારા રાજ્યની અંદર બધા ક્ષેત્રની વિશિષ્ટ વ્યક્તિઓને મેં સ્થાન આપ્યું છે સારામાં સારો સંગીતકાર સારામાં સારો ચિત્રકાર સારામાં સારો સાહિત્યકાર આ બધા પ્રકારની વ્યક્તિઓ મેં મારા દરબારમાં રાખી છે પણ એક વસ્તુ ખૂટે છે હજી એને પોતાના માણસોને બોલાવ્યા સચિવોને અને કીધું તમે તપાસ કરો આખા રાજ્યમાંથી સૌથી વધારે મૂરખ માણસ હોય એને તમે પકડી લાવો આપણે એને પણ એક સ્થાન આપવું છે એટલે પેલા બધા શોધવા માટે ગયા અને રાજ્યમાં સંશોધન કરીને એમણે એક મૂરખ માણસ જે સૌથી વધારે મૂરખ કહેવાતો તો રાજા પાસે લાવ્યા રાજે કીધું બરાબર છે આપણે જેવું જોતું તેવું જ સેમ્પલ છે એમણે કીધું કે હવે આપણે છે ને આમનો પદવીદાન સમારંભ રાખવો છે અને એમણે મોટા સમારંભનું આયોજન કર્યું પહેલાં મોરખને એમણે કીધું કે હવેથી તારે મારા રાજ્યમાં આ ગાદી શોભાવવાની બીજા બધા રત્નોની સાથે અને જ્યારે મુખ્ય દિવસ આવ્યો પદવીદાનનો એ વખતે રાજાએ અગાઉથી સૂચના આપેલી એ પ્રમાણે એક બોર્ડ તૈયાર કરવામાં આવેલું અને મેં એવું લખેલું પાટિયાની અંદર રાજ્યનો સૌથી વધુ મૂરખ માણસ આ એને પેલો ગળામાં પહેરાવે મોટા મોટા ઉત્સવ ફંક્શનમાં મુખ્ય મહેમાનોને આવો ગળામાં એને એક સરસ મજાનું લેબલ તૈયાર કરાવ્યું હતું અને જ્યારે મુખ્ય દિવસ આવ્યો ત્યારે એને બધાની હાજરીમાં તાળીઓના ગડગડાટ વચ્ચે પેલા મૂરખ માણસને ગળામાં પાટીયું પહેરાવ્યું મૂરખે કીધું કે મહારાજ આ તમે શું કરો છો એટલે રાજાએ કીધું કે આ તો તમારું પદવીદાન સમારંભ છે આજથી તમને રાજ્યના સૌથી વધુ મૂરખ માણસ તરીકે સ્થાપવામાં આવે છે પેલા કે મારે કરવાનો છે કઈ નહીં કરવાનું તમારે જલસા કરવાના રાજા છે તમારું પોષણ કરશે પણ કે આ પાટિયું મારે ગળામાં તમે પહેરાવ્યું છે એ ક્યાં સુધી પહેરી રાખવાનું રાજા કે જ્યાં સુધી તારા કરતા વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી એ મળશે એટલે આપણે એને પહેરાવશું પણ ત્યાં સુધી તો તારો કોઈ હરીફ અત્યારે નથી અને પછી તો એને તો મજા પડી ગઈ રોજ દરબારમાં આવીને બેસવાનું અને દિવસો પસાર થવા માંડ્યા પસાર થવા માંડ્યા વર્ષો પસાર થવા માંડ્યા અને એમ કરતા કરતા રાજાની ઉંમર વધી અને રાજા પોતે ઘરડો થયો રાજા મરણ પથારી છેલ્લી બીમારી આખા રાજ્યના બધા માણસો રાજાને મળવા માટે જાય કારણ કે હવે તો આ રાજા મરી જાય એવી પરિસ્થિતિ મૂર્ખ ન થયું કે બધા મોટા માણસો મળે છે ચલો આપણે પણ રાજાને મળવા જઈએ અને જયારે પેલા રાજા સુતા અને મૂરખ મળવા માટે આવ્યો અને પ્રણામ કરી અને એને પૂછ્યું કે મહારાજ તમને શું થયું છે એટલે રાજાએ ધીમે જવાબ આપ્યો કે હવે તો હું બહુ લાંબી મુસાફરીએ જવાનો છું એટલે મૂરખે કીધું કે લાંબી મુસાફરી એટલે કેટલી મુસાફરી કઈ મહિના બે મહિનાની છે રાજા કે ના બહુ જ લાંબી મુસાફરી એટલી લાંબી મુસાફરી છે કે એમાંથી હું પાછો આવવાનો નથી પહેલાને માટે આ નવી વાત હતી એમણે કીધું મહારાજ આટલી લાંબી મુસાફરીએ તમે જાઓ છો તો તો આખા રાજ્યની સેના તમારી ભેગી આવશે ને રાજા કે આ મુસાફરીમાં સેના ભેગી આવતી નથી બીજો પ્રશ્ન પૂછો કે મહારાજા સેના કદાચ ભેગી ન આવે પણ અમે તો તમારા અંગત માણસો કહેવાય દરબારમાં તમારી ભેગા બેસનારા અમને ભેગા લઈ જશો રાજા કે તમે પણ કોઈ મારી સાથે આવવાના નથી મૂરખે ત્રીજો પ્રશ્ન પૂછો કે મહારાજ અમને કદાચ તમે નહીં લઈ જાઓ પણ આ અમારા રાણીબા સાહેબ છે કુંવર સાહેબ તો તમારી ભેગા આવશે રાજાએ કીધું એમાંથી પણ કોઈ મારી સાથે આવવાનો નથી મોરખને વધારે આશ્ચર્ય થયું કે મહારાજ આટલી લાંબી મુસાફરી કોઈ તમારી સાથે નહીં સાવ એકલા જવાના તો તો તમારે આની પૂર્વ તૈયારી ઘણા વર્ષોથી ચાલુ કરવી કરી દેવી પડી હશે ને અને રાજાએ કીધું કે ના આ મુસાફરીની મેં કોઈ પૂર્વ તૈયારી કરી નથી અને જે આવું કીધું મુરખે ઉભા થઈ પોતાના ગળામાંથી પાટીયું કાઢીને રાજાના ગળામાં પહેરાવી દીધું રાજા કે શું કરે છે આ મૂરખ કે આ તો પદવીદાન કહેવાય તમે જયારે મને ગળામાં પાટીયું પહેરાવ્યું ત્યારે એવી વાત કરી હતી કે જ્યાં સુધી તારા કરતા વધારે મૂર્ખ માણસ ન મળે ત્યાં સુધી તારે પાટીયું પહેરવાનું છે તમે ભલે મને મુરખ કહેતા હોવ પણ મને એટલી તો ખબર પડે છે બે દિવસની જાત્રાએ જવાનું તો થેપલા ભેગા બાંધી લઉં છું રસ્તામાં શું કરવું એની પૂર્વ તૈયારી કરું છું આટલી લાંબી મુસાફરી એની કોઈ પૂર્વ તૈયારી તમે કરી નથી મારા કરતા વધારે મૂરખ તો તમે છો અને મૂરખ રાજાએ કાન પકડ્યા કે વાત તો બહુ સાચી છે કે મેં હજી સુધી આનો કોઈ વિચાર કર્યો નથી આપણા બધા માટે પણ આ જ વાત લાગુ પડે છે આપણે બધા જ અહીં જેટલા બેઠા છીએ એટલા અને જેટલા નથી બેઠા એટલા એ બધા એકવાર આપણે બધા એ લાંબી મુસાફરીમાં જવાનું છે એ હકીકત છે આપણે બધા ટ્રાન્ઝિટમાં જ છે હકીકતમાં તો આપણને કીધું કે તમે પચાસ સાઠ વર્ષ અહીં રહો આગળની મુસાફરીની પૂર્વ તૈયારી કરો પણ આપણે છે ને એ વચ્ચે રહી ગયા પણ આપણને એવું લાગ્યું આપણે અહીં જ રહેવાના છીએ પેલા સંતો ગાય છે ને કે જીવ શાને ફરે છે ગુમાન તારે રહેવું ભાડાના મકાનમાં ભાડાના મકાનને કોઈ રંગરોગાન કરાવતું નથી કોઈ નવી ફીટ કરાવે નહીં કારણ કે ખાલી કરવાનું છે પણ આ ભાડાના મકાનને આપણે માલિકીનું સમજી બેઠા ખાલી કરવાનું નથી અને એ આપણી સૌથી મોટી ભૂલ અને એને લીધે શું થઈ ગયું ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એ ઠેકાણે આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ અને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ભરવા નથી એવું ભગવાનનું ધામ એની પ્રાપ્તિ માટે આપણને વિચાર જ નથી આપણે એનો કોઈ દિવસ સંકલ્પ જ નથી કરતા દાખલા તરીકે એવું કહેવામાં આવે કે આ સભા પૂરી થાય પછી આપણને બધાને દુનિયામાં સારામાં સારી ફેશન સ્ટ્રીટમાં જે કાપડ મળે છે એમાંથી બનાવેલો સારામાં સારો શર્ટ ભેટમાં આપવામાં આવશે તો આપણે બધા ખુશ થઈ જઈએ કે વાહ અને આ તો સેવામાં છે ભગવાનની પ્રસાદીનું છે એટલે કે એમાં ના પાડવાની હોય નહીં પણ શરત એટલી છે કે તમને દુનિયામાં સારામાં સારું કપડું છે અમે આપી દઈશું પહેરવા માટે પણ તમારું રૂપ અમે લઈ લેશું સૌંદર્ય લઈ લેશું સોક્રેટીસ જેવું મોડું કરી દઈશું સોક્રેટીસ એના સમયમાં દુનિયાનો સૌથી વધુ કદરૂપો માણસ કહેવાતો હતો એવા આપણને કરી દેશે તો આપણે એવું કપડું જોતું નથી કારણ કે લોકો હારા કપડાઓ કામ પહેરે છે રૂપાળા દેખાવા એવું કપડું આપણને પોસાય નહીં પણ ધારો કે 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 ચલો તમને સારામાં સારું કપડું આપી દઈએ અને રૂપ તો કોના જેવું આમ જે અંદર સારામાં સારું એક્ટર અત્યારે કહેવાતો હોય ને એના જેવું તમને રૂપ આપી દઈએ હવે તો વાંધો નથી ને પણ એક શરત છે કે પેરેલિસિસ કરી દઈશું આખી જિંદગી પથારીમાંથી ઉભા જ ના થાય એવી બીમારી કરી દઈશું તો આપણને પોસાય તો એવું રૂપ આપણને જોતું નથી એનો અર્થ શું થયો કે કપડા કરતા શરીરનું સૌંદર્ય વધારે અગત્યનું છે અને શરીરના દેખાવ કરતા આપણું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે કારણ કે પહેલું સુખતે જાતે નર્યા એવી ગુજરાતીમાં કહેવત છે પણ આપણને એમ કે ચલો તમને સારામાં સારું કપડું આપીએ સારામાં સારું રૂપ આપી દઈએ અને એની સાથે આમ તમને શરીર તો એવું આપી દઈએ કે જાણે કોઈ દિવસ બીમાર જ ના પડે અને તમારે કોઈ દિવસ દવા યુવાની કોઈ દાડો ના જાય તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી યુવાન અને યુવાન રહો અને માઇક ટાયસન જેવા મસલ્સ થઈ જાય એટલે તમે આમ 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 ફર્સ્ટ ક્લાસ હેન્ડસમ બોડી થઈ જાય હવે તો કઈ વાંધો નથી ને પણ એક શરત છે બુદ્ધિના બે સ્ક્રૂ ઢીલા કરી નાખશું એટલે આપણે હશે કરે લોકો આપણને જો હશે આલ્ફા કે છે એને પાગલ કરી દેસુ તો એવું શરીર આપણે જોતું નથી એનો અર્થ એમ થયો કે શરીરના સ્વાસ્થ્ય કરતા પણ મનની સ્થિરતા બુદ્ધિ વધારે સ્ટીફન છે બહુ સારો સાયન્ટિસ્ટ છે અત્યારે કહેવાય છે દુનિયામાં સારામાં બુદ્ધિશાળી માણસ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ ગણાય છે અત્યારે પણ કેવો છે ખબર છે ને એ આખા શરીર પેરેલિસિસ છે એની હાથની આંગળીઓ સિવાય કંઈ ચલાવી શકતો નથી છતાં પણ એના શબ્દની કિંમત થાય છે બુદ્ધિ છે એની પાસે પણ ધારો કે એવું કે આપણને કે તમને કપડાં આપીએ રૂપ આપીએ સ્વાસ્થ્ય આપીએ અને બુદ્ધિ તો તો જેવી થઈ જાય હવે વાંધો નથી પણ એક શરત છે શરીરમાંથી આત્મા કાઢ લઈશું તો શું કામનું એનો અર્થ એ થયો કે સૌથી વધી અગત્યની વસ્તુ શરીરમાં આત્મા છે આપણે બધા આ શરીરને પોતાનું રૂપ માનીને બેઠા છીએ એટલે આખી દુનિયામાં જે કાંઈ ચોવીસ કલાક પ્રયત્ન થાય છે એ શરીર માટે પ્રયત્ન થાય છે અને શરીર માટે પ્રયત્ન થાય છે ત્યાં સુધી આત્માની જરૂરિયાત સંતોષાતી નથી તમે સિંહની સા સામે તમે ખડ નિરાજ કરો નિરાજ કરો ઘાસ નિરાજ કરો એ બિચારો ક્યાંથી થાય એનો ખોરાક જુદો છે એમ આત્માની સામે તમે આ દેહના વસ્તુઓ બધી ધર્યાજ કરો આત્માને ક્યાંથી સંતોષ થાય આત્માનો ખોરાક છે એ જુદો છે એ કયો ખોરાક આત્માને પરમાત્મા સિવાય બીજી કોઈ વસ્તુથી શાંતિ થતી નથી અને બીજું કાંઈ ખપતું નથી તો એ પરમાત્માની વાત ઉપનિષદની અંદર કરવામાં આવી છે એ પરમાત્માની વાત બ્રહ્મસૂત્રોમાં કરવામાં આવી એ પરમાત્માની વાત પુરાણોમાં કરી મહાભારતમાં કરી રામાયણમાં કરી અને એ પુરાણોની વાત એ ભગવાનની વાત જે આપણે આ ભાગવત ગ્રંથ સાંભળવાના છીએ એમાં કરવાના છીએ પણ ભાગવતની એક બહુ મોટી વિશેષતા છે આ બધાની અંદર એની કથા શ્રીમદ ભાગવત ગ્રંથના પ્રારંભની અંદર જ વાત આવે છે એક વખત એવો પ્રસંગ બન્યો કે મહર્ષિ વેદ પોતે સરસ્વતી નદીને કિનારે બેઠા હતા એ વખતે ત્યાં આગળ નારદજી પધાર્યા નારદજી એવું પાત્ર છે કે દરેક જગ્યાએ હોય એ ભાગવતમાં પણ હોય ને રામાયણમાં પણ હોય ઉપનિષદમાં પણ હોય અને શ્રીજી મહારાજની પાસે પણ આવે નારદજી પોતે ચિરંજીવી છે એટલે દરેક જગ્યાએ પહોંચી જાય વ્યાસજી પોતે ઉદાસ થઈને બેઠા હતા અને એ વખતે નારદજી ત્યાં આગળ પધાર્યા અને કે મહર્ષિ વેદ એ પોતે ઉદાસ કેમ બેઠા કારણ કે વેદ આખી જિંદગી પરોપકાર માટે વિતાવી હતી એમને પોતાના સ્વાર્થ માટે કંઈ આખા જીવનમાં કામ કર્યું નથી એ પોતે પરોપકાર માટે જીવ્યા હતા અને વેદ માટે તો એવું કહેવાય છે કે એ તો ગુરુણામ ગુરુ હતા બધા આચાર્યના આદિ આચાર્ય એટલે મહર્ષિ વેદવ્યાસ વેદવ્યાસ માટે એવું કહેવાય છે કે પોતે કૃષ્ણ દૈપાવે દૈપાયન હતા એ એક ભગવાનનો અવતાર હતા એવું પણ આપણે ત્યાં માનવામાં આવે છે હવે આવા મહાન વેદવ્યાસજી એ ઉદાસ બેઠા તે જોઈને નારદજીને પ્રશ્ન થયો કે તમે કેમ આટલા ઉદાસ બેઠા છો ત્યારે વ્યાસજીએ વાત કરી કે મને પણ એ જ પ્રશ્ન છે કે મેં કેટલા બધા સારા કાર્યો અત્યાર સુધી કર્યા છે લોકોના કલ્યાણ માટે મેં વેદના વિભાગો કર્યા પેલા વેદ છે બધા વિભાજીત અવસ્થામાં નહોતા અસ્ત વ્યસ્ત હતા વ્યાસજીએ મોટું કામ કર્યું એને વિભાજિત કર્યા અને વિષય પ્રમાણે એની વેચણી કરી તો એમણે કીધું કે મેં પંડિતો માટે આ વેદના વિભાગો કર્યા અને જે જ્ઞાની પુરુષો હતા એમના માટે મેં બ્રહ્મસૂત્રોની રચના કરી અને જે સામાન્ય લોકો છે એના માટે મેં પુરાણોની રચના કરી અને મહાભારત જેવો ગ્રંથ રચ્યો અને મહાભારત તો મેં કેવો ગ્રંથ રચ્યો છે કે ભારતે ભારતે જે મહાભારતમાં નથી બીજે ક્યાંય નથી યદી હાસ્તી તદ અન્યત્ર યન્ને ન ક્વચિત જે આમાં છે એ જ બીજે છે અને જે બીજે નથી એ મહાભારતમાં નથી એટલે કે જે મહાભારતમાં છે આખી દુનિયાની વસ્તુ બધી એમણે આપી દીધી અંદર હવે મેં કાંઈ બાકી રાખ્યું નથી છતાં મને ખાલી પો લાગે છે અંતઃકરણની અંદર સૂનું સૂનું લાગ્યા કરે છે એનું શું કારણ છે ત્યારે નારદજીએ જે જવાબ આપ્યો એ મહાભારત ભાગવતની ભાગવત લખવામાં આવ્યો છે અને એમાં છે છે કે વ્યાસજી તમે અત્યાર સુધી બધા ગ્રંથો કર્યા એ તો બધા કેવા છે ગ્રંથો બધા કાગડાના તીર્થ જેવા ગ્રંથો છે આ શબ્દ ભાગવતનો છે આપણા ઘરનો નથી એમણે કીધું કે આ બધા ગ્રંથો તમે અત્યાર સુધી જે કઈ કર્યા એ બધા વાયસ તીર્થ જેવા ગ્રંથો છે કારણ કે એની અંદર તમે ભગવાનનો મહિમા વર્ણવ્યો નથી હવે વ્યાસજી છે મેં મેં તો ભગવાનનો મહિમા બધામાં નાખ્યો છે બીજા કોઈના શાસ્ત્રો નથી રચ્યા બધા ભગવાનના જ શાસ્ત્રો રચ્યા હશે નારદજીએ કીધું બરાબર છે તમે ભગવાનના ગ્રંથો રચ્યા હશે પણ તમે એવા બધા જંગલો રચી દીધા છે કે ભગવાનની વાત અંદર ખોવાઈ ગઈ છે હાથમાં આવતા બહુ વાર લાગે છે તમે ડાયરેક્ટ નિશાન ઉપર જાય એવી ભગવાનની વાત હજી સુધી કરી નથી માટે એવો ગ્રંથ રચો કે જેની અંદર પદે પદે ભગવાનનો મહિમા આવે શબ્દે શબ્દે ભગવાનનો મહિમા આવે અક્ષરે અક્ષરે એની અંદર ભગવાનનો સંબંધ આવે એવો ગ્રંથ રચો કારણ કે ભગવાન સિવાય બીજે ક્યાંય શાંતિ નથી આ વાત જ્યારે કરી વ્યાસજીને આ વાત કંઠે ઉતરી અને એમને સંકલ્પ કર્યો કે હવે મારે એવો ગ્રંથ રચવો છે કે જેની અંદર ભગવાન નો સંબંધ આવે આ ભાગવત ગ્રંથની વિશેષતા એ છે સાહિત્યની રીતે સંસ્કૃત રીતે તો ઉત્તમ ગ્રંથ છે છે જ પણ ઠાસી સંબંધ ભર્યો એટલે એની અંદર આપણને મજા આવે છે અને એટલે આ ગ્રંથ ની અંદર શરૂઆતની અંદર મહાભાગવતનો મહિમા કહેતા કહેવામાં આવ્યું છે કે નિગમ કલ્પરો ફલમ શુકુખાદમૃત દ્રવ સંયુતમ ભાગવતમ રૂહુ મુહુરહો રસિકા ભુવી ભાવુકા કે છે નિગમ એટલે વેદ વેદ રૂપે એક કલ્પ વૃક્ષ છે અને કલ્પ ગલિતમ ફલમ ગલિતમ એટલે પાક્કું ફળ વેદરૂપી કલ્પવૃક્ષનું પાકું ફળ અને વળી પાછું કેવું છે શુક મુખાદ સુખ એટલે પોપટ એવું કહેવાય છે કે પોપટે જે ફળ ચાખેલું હોય એ બહુ મીઠું હોય તો આ સુખજીના મુખમાંથી સુખના મુખમાંથી શ્રવી પડેલું આ અમૃતથી ભરેલું પાકું ફળ છે માટે હે ભારતવાસી ભાવુકો તમે કાયમ દિવસ અને રાત આ ભાગવત રૂપી પિયુષનું પાન તમે કર્યા કરજો આ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર મહિમા કહેવામાં આવ્યો છે આપણે જગતમાં જોઈએ છે અત્યારે અમેરિકા જેવો દેશ જેની અંદર આપણને દેખાય છે કે લોકો ખૂબ કમાય છે અહીંથી આપણને ઈચ્છા રહ્યા કરે કે ગમે તેમ કરીને આપણે ત્યાં પહોંચી જઈએ કારણ કે આપણે એમને પૃથ્વી પરનું સ્વર્ગ માન્યું છે થોડા સમય પહેલા અમે ત્યાં વિચરણમાં હતા મહેસાણા બાજુ અને એક ભાઈ મળવા માટે આવેલા અને એમણે કીધું કે પરદેશ મારે જવાનું છે તો તમે બધા ધૂન કરો કે હું સુખરૂપે પરદેશ પહોંચી જાઉં હવે એમાં તો પૂછીએ રૂપે એમણે કીધું કે એમ નથી આ તો અઢાર લાખ રૂપિયા આપીને જવાનું છે ઓહો એવું છે તો પછી કે 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 તમે તમે પ્રાર્થના કરો પછી કીધું પણ આમાં ક્યાંક પકડાય એની ચિંતા તમે ન કરશો અમે પહોંચી જશું તમે ખાલી પ્રાર્થના કરો એટલું કામ તમારે કરવાનું અને પછી એમને પ્રયત્ન કર્યો પણ પછી ત્રણ ચાર મહિના પછી એ ભાઈ સારંગપુર આવ્યા હતા અને મળ્યા અને કીધું કે શું થયું એ કે તમે વાત પૂછોમાં હેરાન થઈ ગયું કે શું થયું અને એમણે આખી કથા કરી કે અમને અમારો એજન્ટ હતો એ ત્યાં મુંબઈ લઈ ગયો અને મુંબઈથી અમને પ્લેનમાં બેસાડ્યા અને આ બાજુ ફાર ની અંદર ક્યાંના ક્યાં અમને પહોંચાડ્યા એક દેશને બીજો દેશને ત્રીજોને એમ કરતાં 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 અમે એક જગ્યાએ પકડાઈ ગયા અને પછી ત્યાંથી અમને બધાને અમારું બધું લઈ લીધું ખિસ્સામાં એક પાય ન રહેવા દીધી અને અમને ત્યાંથી કીધું કે તમે રવાના થાવથી પાછા પણ પાછા ફરવા માટે ફ્લાઇટમાં હતું નહીં મેળ નહોતો ફ્લાઇટ ફૂલ આવતી હતી તો ત્રણ દિવસ સુધી અમે એરપોર્ટ પર રહ્યા પણ એક પીવા અમને નહીં કારણ કે અમારી પાસે પૈસા નહોતા પાણી ખરીદવા માટેના અને પછી તો એક પ્લેનમાં અમને બેસાડી દીધા અને ઉતાર્યા મદ્રાસ અને મદ્રાસ વાળા કંઈક તમને અહીંથી બહાર ન નીકળવા દે કારણ કે તમે બેઠા હતા મુંબઈથી જાઓ પાછા એટલે અમે પાછા ફંગોળાના આમ અને ત્યાંથી પાછા બીજા પ્લેનમાં બેસાડ્યા અને અમે અઠવાડિયે પછી પાછા દેશમાં પાછા આવ્યા અને ફરતા ફરતા ભીખ માગતા માગતા હું ઘર સુધી પહોંચો માંડ બચા બાકી આમાં કઈ જીવતા રહેવા એવા હતું નહીં એટલે પછી કીધું તો સારું હવે આપણે દેશમાં તમારું કારખાનું તો સારું છે મહિને ત્રીસ હજાર કમાતા હતા હવે એનાથી વધારે શું છે કે તમારું સારું આલે છે અહીં તમે ભજન કરો એ કે ના ના હજી બીજી વાર ટ્રાય કરવાની મહિના પછી હજી ફરી તો એની અંદર આપણને એમ છે કે અમેરિકા પહોંચી જઈએ એટલે આખી જિંદગી જીતી ગયા પણ તમને ખબર છે દુનિયામાં સૌથી વધારે ઊંઘની ગોળીઓ અમેરિકામાં લેવાય છે લોકોને ઊંઘ નથી આવતી આપણને એમ કે ત્યાં પહોંચી ગયા એટલે શાંતિ પણ એ તો બધા લક્કડ સી લાડુ ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય કે ગમે તેમ કરીને પોઈ ભોગેલા બધા ક્યાં સુખીશ એ લોકોને પૂછો તો ખરા કે કેવી શાંતિનો અનુભવ એમને થાય છે ત્યાં આગળ બધા મનોચિકિત્સકો ભેગા થયા અને એમણે કીધું કે લોકોને બહુ અશાંતિ છે આપણે કંઈક એનો ઉપાય શોધી કાઢો શાંતિ થાય અને બધી કોન્ફરન્સ થઈ અને બધી ચર્ચાઓ કરી અને બધા સંશોધનો કરતા 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 એક ઉપાય એને મળ્યો કે આપણે એક ઉપાય રાખો કે બધાએ છે ને ઘરની અંદર એક માછલી અક્વેરિયમ રાખવાનું પેલું માછલી ઘર આવે ને કાચનું એ બધાએ રાખવાનું અને પાંચ સાત રંગબેરંગી માછલાઓ અંદર મૂકવાના અને પછી છે ને તમે નવરા પડો ત્યારે એને જોયા કરવાનું માછલાઓને જોયા કરવાનો તમને શાંતિનો અનુભવ થશે આવો આપ્યો હવે આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલા કીધું કે માછલાનું ધ્યાન કરવાની જરૂર નથી ભગવાનનું ધ્યાન કરો જો માછલા સામે જોવાથી શાંતિ થતી હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાથી શાંતિ કેમ ન થાય એ આપણો સિદ્ધાંત છે કે શાંતિનું ધામ એ પરમાત્મા છે અને વ્યાસજીએ એટલા માટે જ પોતે વાત કરી કે આટલા બધા શાસ્ત્રો છે એનું મેં મંથન કર્યું આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય પુનઃ પુનઃ જેમ આપણે દહીંને વલોવીએ છાશ બનાવીએ અને છાશને વલોવતા વલવતા વલોવતા એમાંથી આપણા હાથમાં શું આવે નવનીત આવે માખણ આવે એમ વ્યાસથી કે છે કે મેં શાસ્ત્ર માત્ર ને વલોવ્યા અને એમાંથી મારા હાથમાં નવનીત આવ્યું શું આવ્યું કે છે કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઈદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહિ ભગવાન એક ધ્યાન કરવા યોગ્ય છે આપણા જીવનનું જે પરમાત્મા છે આટલી વસ્તુ જો હાથમાં આવી ગઈ તો શાસ્ત્ર માત્રના સારને આપણે પામી ગયા તો ભાગવત આપણને ત્યાં સુધી પહોંચાડવા માંગે છે એમાં પદે પદે આપણને ભગવાનના સંબંધનો મહિમા કહેવામાં આવ્યો છે તો એ ભાગવતનું આપણે શ્રવણ કરવાના છીએ પણ કેવી રીતે શ્રવણ કરવું એ ભાગવતની અંદર જ સમજાવવામાં આવીશ શ્રીમદ ભાગવતની અંદર

પત્ની હતી એનું નામ હતું ધુંધુલી અને ધું હતી એ કેવી હતી એનું વર્ણન ભાગવત કરવામાં આવ્યું છે કે છે કે સ્વવાક્ય સ્થાપિકા હતી સ્વભાવ એનો સારો નતો સ્વવાક્ય સ્થાપિકા પકડ્યું મૂકે નહીં મૂરખ મગર અને મકોડો પકડ્યું મૂકે નહીં સ્વવાક્ય સ્થાપિકા આમ એટલે આમ જ પછી એમાં કોઈ જાતનો ફેરફાર થવા દે નહીં તો પકડ્યું મૂકે નહીં એવી હતી પછી કેવી હતી લોક વાર્તા રતા એટલે કે લોકોની કુથલી કરવાનું એને બહુ ગમે આ એનો સ્વભાવ હતો આખા ગામની કુથલી એ પોતે કરે કે આને ઘેર આમ છે આને ઘેર આમ છે અને વળી કેવી હતી કલહપ્રિયા ઝઘડો કરવો ગમે કેટલાકને શોખ હોય છે ઝઘડો કરવાનો યોગી મહારાજ પેલી કથા કહેતા કે એક બાઈને એવી ટેવ પડી કે કોઈકને કજીયો કરવા જોઈએ હવે આખા ગામના લોકો એને ત્રાસી ગયા નથી કે રોજ બધાની સાથે ઝઘડો કર 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 કરે છે તો હવે આપણે એમ કરો વારા પાડો એટલે રોજ એક જણા ઝઘડે બીજા બધાને તો શાંતિ એટલે વારા પાડ્યા પછી કે એક દાડો તારે આને ઘરે ઝગડવા જવાનું બીજે ઘેર આને ઘેર બધા વારા પાડ્યા અને એમ કરતા 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 એક દિવસ શું થયું કોઈ સન્યાસી ત્યાં આગળ એના ગામમાં આવ્યા હશે અને પછી એક ભાવિકને ઘેર ઉતારો રાખ્યો તો હવે ઉતારો રાખન ને પેલા બધા બિચારા ટેન્શનમાં હતા એને જોયું કે આ આપણા યજમાન છે ને એ કંઈક ચિંતામાં હોય એવું લાગે છે એટલે એમને સન્યાસીએ પૂછ્યું કે તમને આટલું બધું ટેન્શન છેનું દેખાય છે એટલે પહેલાં એ કીધું દો ને અમારા ગામમાં એક કજિયાળી બાય છે અને આજે વારો અમારો છે એટલે હમણાં અગિયાર વાગશે ને એટલે આવશે કજિયો કરવા માટે એટલે સંન્યાસી કહે કે તમે ચિંતા ન કરશો એ કેસ મને ઓપી દો તમે છે ને અંદર બધું કામ કરો તમારે જે ને એટલે ઓટલે એ બેઠા અને જ્યાં અગિયાર વાગ્યા ત્યાં તો શેરીના નાકેથી બૂમો પાડતી પાડતી આવી ગાળો બોલતી બોલતી ક્યાં ગઈ કોનો વારો છે આજે અને એમ કરીને જ્યાં પહોંચી અને બેઠાણી નહીં પેલી બાય જેની યારે કજ્જુ કરવાનો હતો એટલે કે ક્યાં ભરાય ગઈ તું મારા વારો છે ને કેમ દેખાતી નથી ગાળોનો વરસાદ વરસાવ્યો એટલે પેલા સંન્યાસી કે આજે તારે મારી વારે ઝઘડો કરવાનો છે પેલી સંન્યાસી કીધું એટલે એની હારે એને શરૂ કર્યું અને બરાબર બોલતી જાય અને એક પેલો તો સાંભળ્યા કરે એને તો બીજું કંઈક કરવાનું સામે ન બોલે એટલે પ્રશ્ન થાય કજ્યો ક્યારે થાય જ્યારે બે બાજુથી બોલે તો હવે એકલી બોલી બોલે ને કેટલું બોલે અને કલાક સુધી બોલી અને પછી થાકી અને જેવી બંધ થઈ એટલે પેલા સંધ્યાશી કે ચલ બે રંડી થક ગઈ ક્યાં એટલે પેલે પાછું ચાલુ કર્યું એટલે એને ફરી પાછું કલાક બોલી હવે કલાક બોલીને પાછું કે મંથ હાશ હાંફી ગઈ એટલે પેલા સંધ્યાસી કે થક ગઈ ક્યાં એટલે પાછું ચાલુ કરે અને સાંજ સુધીમાં તો હાફીને લોથ પોત થઈ ગઈ અને કે ભાઈ સાહેબ તમારી હારે ઝઘડો કરવા જેવું નથી અને પછી એણે પોતાનો સ્વભાવ મૂક્યો પણ આ ધૂંધુલી એવી અમથો અમથો એને કજિયા કરવાનો સ્વભાવ કોકની નહીં હારે આત્મદેવ બિચારો એવો હતો ઢીલો તે એને બિચારીને કજિયા સહન કર્યા કરે પણ આત્મદેવને મોટા મોટું દુઃખ શું હતું કે એને ત્યાં શેર માટીની ખોટ દીકરો નહીં અને એને બહુ ઈચ્છા રહ્યા કરે કે કોઈક રીતે કરીને સંતાન થાય સંતાન થાય ઘણી બધી દેવતાઓની માનતાઓ કરી ઘણા ઘણા બધા બધા વ્રતો કર્યા કર્યા શાસ્ત્રોના અનુષ્ઠાન પણ કોઈ રીતે એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય નહીં એટલે પછી એને મનમાં એવું થતું કે ધીગ જીવિત પ્રજાહીનમ પ્રજા વિનાનું પુત્ર વિનાનું જીવન એને ધિક્કાર છે ધીગ ગૃહમ પ્રજા વિના કે છે કે જે ઘરની અંદર સંતાન નથી એ ઘરને પણ ધિક્કાર છે ધીક ધનમ અંદર પુત્રનો સંબંધ નથી એવા ધનને પણ ધિક્કાર છે વિના કે જે અંદર નથી એ પણ ધિક્કાર ધિક્કાર પોતાની જાતને આપી આપીને આત્મદેવ જીવતો હતો પછી એક વખત તો કંટાળ્યો કે હવે આવા જીવન જીવવાનો કોઈ અર્થ નથી અને ઘરનો ત્યાગ કરી અને વનમાં નીકળી ગયો મરવાના વિચારથી અને ફરતો ફરતો એક જગ્યાએ પોતે કોઈ ઊંડું જળાશય હતું અને એની પાસે પહોંચ્યો ત્યાં એક સંન્યાસી મહાત્મા એમને જોયા એ મહાત્માને જોઈને એને લાગ્યું કે આ બહુ સારા મહાત્મા લાગે એટલે ત્યાં જઈને પ્રણામ કર્યા એને પેલા સન્યાસી મહાત્માએ એ આ કે દુઃખી માણસ કોઈ આવે છે એમણે આશ્ચર્ય આપ્યું કે બેટા તારે કે દુઃખ છે એટલે આત્મદેવે કીધું કે હા મને દુઃખ છે શેર માટીની ખોટ છે મારે સંતાન પ્રાપ્તિ નથી એટલે હું અત્યારે મરવા માટે આવ્યો છું સંન્યાસીને શિખામણ આપી કે જો ભાઈ પુત્ર મળે તો કે સુખી થઈ ગયા એવું તો કઈ નથી આ જગતની અંદર ઘણા બધા દીકરા મળે પછી થાય આમ હોય અને દીકરો જો એવો પાકે તો પછી પાર રહેતો નથી માટે તારી છે એનો ત્યાગ કરી દે કારણ કે હું જોઉં છું કે તારા ભાગ્યની અંદર આ જન્મે તો શું પણ સાત જન્મમાં પણ તને સંતાનની પ્રાપ્તિ થાય એવા તારા ભાગ્ય નથી તારા કર્મની અંદર એવું લખેલું નથી પણ પેલાની અત્યંત ઈચ્છા એમણે તો સંન્યાસીને કીધું કે ગમે તેમ કરીને મને દીકરો થયો કરો નહીં હમણાં તમારી સામે આગાત કરીશ એટલે પેલા સન્યાસીને દયા આવી કે આ બિચારો ગરીબ અને દુઃખી બ્રાહ્મણ છે ચાલો આપણે દયા કરીએ અને એમણે એવું કર્યું કે ચલ તને એક ફળ આપું છું તારી પત્નીને જઈને તું આ ફળ ખવડાવજે અને એ ખવડાવીશ એટલે તારી પત્નીને ગર્ભ રહેશે અને પુત્ર પ્રાપ્તિ થશે આત્મદેવ ખુશ થઈ અને પોતે ઘરે આવ્યો અને ધૂંધુલીને ફળ આપીને કીધું કે જો એક બહુ પ્રતાપી મહાત્મા મને મળી ગયા અને આ ફળ આપી છે ખાઈ જા આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે પેલું ફળ ધૂંધુલીએ લઈ તો લીધું પણ પછી એને થયું કે મારે કાંઈ દીકરો જોતો નથી એને કાંઈ સંતાનની ઈચ્છા હતી નહીં કારણ કે માથાકૂટ સમજતી હતી કે આ દીકરો થાય અને એની અંદર તો કેટલું બધું આપણે પોતાને સહન કરવાનું અને હરવા ફરવાનું બધું બંધ થઈ જાય અને પછી તો ખાવા પીવામાં કેટલી જાતના બધા રિસ્ટ્રિક્શન્સ આવી જાય અને પછી તો છોકરાને હાચવવાનો મોટો કરવાનો આ ઉપાધિમાં મારે ક્યાં પડવું એટલે પોતે દુઃખી દુઃખી થઈ ગઈ અને એમાં એની બેન એને મળવા માટે આવી હતી એટલે પોતાની બેન પાસે બધી વ્યથા એને ઠાલવી કે આ મારો પતિ છે અને દીકરો દીકરો કર્યા કરે છે અને આ ફળ લઈ આવ્યો છે ને હવે મારે શું કરવું મને કાંઈ ખબર પડતી નથી એટલે એની બેને કીધું કે જો એક કામ કર મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થવાની છે મારો દીકરો હું તને આપી દઈશ તારે ખોટો ખોટો ઢોંગ કરવાનો કે મારે ઘર ભરાયો છે અને આ તારું ફળ છે ગાયને ખવડાવી દે આ તો સરસ ઉપાય હતો એટલે ગમી ગયો આ જે ફળ હતું એ તો પોતાની ગાયને એણે ખવડાવી દીધું અને એની પોતાની બેન હતી એને કીધું તારો દીકરો મને આપી દે છે આ બાજુ થોડો સમય ગયો એટલે એને ઢોંગ ચાલુ કર્યો કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ સંતાન થવાનું છે અને ઘરની અંદર રે એમ કરતા કરતા જ્યારે પૂરા દિવસો થયા અને એની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો એ દીકરો એ ધૂંધુલીને આપી ગઈ અને પછી ધૂંધુલીએ એ જાહેર કર્યું કે મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈશ અને પહેલાં તો બહુ ખુશ થઈ ગયા આત્મદેવ બ્રાહ્મણ જ્યારે બાજુ ઉત્સવ કરાવ્યો અને એ દીકરાનું નામ એણે ધૂંધું કારી પાડ્યું આ બાજુ ગાયને ફળ ખવડાવ્યું હતું તે ભગવાનનું કર્વ એવું થયું કે ગાયને ત્યાં પણ માણસ જેવો દીકરો જન્મ્યો ગાય થકી ખાલી એના કાન હતા એ ગાય જેવા આખું શરીર માણસનું અને કાન એના ગાય જેવા એટલે એને બીજો પુત્ર પ્રાપ્ત થયો એ અને એ નામ ગોકર્ણ ગોકર્ણ પાડવામાં આ ધીમે ધીમે મોટા થવા મળ્યા હવે ગોકર્ણ હતો એ તો બહુ સદાચારી હતો સંસ્કારી હતો માતા પિતાની સેવા કરતો અને પોતે પંડિત થયો ભણતો ભણતો પણ પેલો ધુંધુકારી હતો ને એ મહા અનર્થ વાળો હતો કારણ કે એના સંસ્કાર જ એવા તે નાનપણથી જ કીડી મકોડાને મારે ત્યારથી મોટો થયો ધીમે ધીમે અને પછી ધીમે ધીમે તો હિંસાની અંદર ચડ્યો અને પછી દારૂ પીવા માંડ્યો અને ચોરી કરે અને વ્યભિચાર અને એવો મહાઅનર્થ કરનારો પાક્યો કે એના મા બાપને દુખી દુખી કરી નાખ્યા પછી તો આવું બધું કરવામાં પૈસા જોઈએ એટલે ઘરમાંથી ચોરી કરી કરી અને બધે ખર્ચા કરે અને પછી ધીમે ધીમે મોટો થયો તો ઘરની બધી સંપત્તિ એને આવી રીતે વ્યસનોમાં વેડફી નાખી એટલે આત્મદેવ તો બિચારા બહુ દુઃખી થઈ ગયા એમને થયું કે આવા જીવનનો કોઈ અર્થ નથી એટલે ગોકર્ણે કીધું કે બાપુજી તમે જાઓ જંગલમાં હવે ભજન કરો એટલે વાનપ્રસ્ત થઈ અને એ તો પોતે જંગલની અંદર નીકળી ગયા પહેલી વખત આત્મદેવ ગયા હતા એ પુત્ર પ્રાપ્ત કરવા નીકળ્યા હતા બીજી વખત દીકરાથી કંટાળીને ગયા અને જંગલમાં જઈ એને તો ભજન કરતા કરતા દેહ ત્યાગ કર્યો આ બાજુ પેલો જે ગોકર્ણ હતો એ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયો અને ધૂંધુકારીની માતા જે ધૂંધુલી હતી એને પેલા દીકરાએ એટલો ત્રાસ આપ્યો એટલો ત્રાસ આપ્યો કે કંટાળીને કૂવામાં પડીને એણે આપઘાત કર્યો એટલે હવે ઘરની અંદર એવો ધુંધુલી એકલો જો એક દીકરો કુપાત્ર પાકે તો આખા કુળનો સત્યાનાશ કાઢી નાખે આ એવો દીકરો થયો અને પછી તો ઘરની અંદર જ વેશ્યાઓ રહેવા માંડી અને બધા પ્રકારના પાપનું ઘર બની ગયું ઘર પણ પછી તો આ તો બધી વેશ્યાઓ હતી એને તો પૈસા સાથે કામ હતું એટલે એક વખત પાંચ વેશ્યાઓએ ભેગા થઈ અને આનું બધું ધન લૂંટી દીધું એને ખૂબ દારૂ પાય અને બેભાન કરી દીધો અને પછી કીધું કે હવે આને મારી નાખો એટલે એનું ગળું દબાવી અને એને મારી નાખવા પ્રયત્ન કર્યો પણ ખૂબ એનું ગળાને ઘોટ્યું બહુ ગૌ ઘોટ્યું પણ એનો જીવ જાય નહીં એટલે પછી તો સળગતા અંગારા લઈને એના મોઢાની અંદર નાખ્યા અને એમ કરી કરીને રીબાઈ રીબાઈને ધુંધુકારીને મારી નાખ્યો અને પછી એના કટકા કરી કરી અને જમીનમાં દાટી દીધા અને બધું ધન લઈને વેશ્યાઓ ભાગી ગઈ આ રીતે કમોતે મર્યો તો ધૂંધુકારી એટલે પછી એને ભૂતનો દેહ પ્રાપ્ત થયો પ્રેત યોનિને પામ્યો ગોકર્ણોને ફરતાં ફરતા ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે એટલે એમને ગયા તીર્થની અંદર ભાઈનું શ્રાદ્ધ કરી નાખ્યું અને પછી ત્યાંથી ફરતો ફરતો જ્યારે પોતાને ઘરે આવ્યો અને એને ખબર પડી કે મારા ભાઈનું આવી રીતે ખરાબ રીતે મૃત્યુ થઈ દુઃખ થયું એને ઘરની અંદર એને બધી સફાઈ કરી અને પોતાના ઘરની અંદર જ્યારે રહેવાની શરૂઆત કરી અને રાતનો સમય થયો ત્યાં તો એને ચિત્ર વિચિત્ર આકારો દેખાવા મળ્યા કંઈક પશુનો આકાર દેખાય ઘોડાનો દેખાય ગધેડાનો દેખાય કૂતરાનો દેખાય અને પાછા વિચિત્ર અવાજો કરે બધા એટલે એને થયું કે આ કોણ છે એમણે પૂછ્યું કે તું કોણ છે અને કોણ મને જુદા જુદા આકારે દેખાય છે એટલે પેલા પ્રેતે જવાબ આપ્યો કે હું તો તારો ભાઈ ધૂંધુકારી છું ગોકર્ણે કીધું પણ તારા માટે તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે અને છતાં પણ તારી આવી દશા કેમ થઈ ત્યારે ધૂંધુકારે કીધું કે મેં તો એટલા બધા પાપ કર્યા છે કે તું સો શ્રાદ્ધ કરે ને ગયામાં તો પણ મારો ઉદ્ધાર થયો નથી માટે હવે તું કઈક બીજો ઉપાય કર અને ગોકર્ણે પછી ભાઈની મુક્તિ માટે બધાને પૂછવા માંડ્યા અને પૂછતા પૂછતા સૂર્યનારાયણ થકી એને એવા સમાચાર પ્રાપ્ત થયા કે જો ભાઈનું કલ્યાણ કરવું હોય તો એના માટેનો ઉપાય છે કે શ્રીમદ ભાગવત ગ્રંથની પારાયણ બેસાડવી અને પછી એમણે ભાગવતની પારાયણ શરૂ કરી યજમાનોને બધાને બોલાવ્યા સગાવાલાને આમંત્રણ આપી દીધા અને સરસ મજાનો મંડપ નખાવ્યો વ્યાસપીઠ તૈયાર કરાવી અને વ્યાસાસને ગોકર્ણ પોતે બેઠા અને એમણે કથા શરૂ કરી ધૂંધુ તો ક્યાં બેસવાનું એ જગ્યા શોધતા શોધતા એને એક જગ્યા મળી ગઈ કે એક પોલો વાસ હતો એની અંદર સાત ગાંઠો હતી એ વાસની અંદર જઈ અને ધૂંધુકારીએ પોતાનું આસન જમાવ્યું અને જે ગોકર્ણ કથા કરે એકદમ એકાગ્ર ચિત્તે અને ભક્તિભાવ પૂર્વક એને કથા સાંભળવાની શરૂઆત કરી દીધી અને દિવસ કથાનો પૂરો થયો પહેલો દિવસ પૂરો થયો અને પેલા વાસની એક ગાંઠ છે એ અવાજ સાથે કડાક અવાજ સાથે તૂટી ગઈ બીજો દિવસ પૂરો થયો અને વાંસની બીજી ગાંઠ તૂટી ગઈ એમ કરતા કરતા પ્રકાશ 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 બધાને દેખાયો અને બધાએ આકાશમાં જોયું તો એક સરસ મજાનું વિમાન ત્યાં આગળ ઉતર્યું અને વિમાનમાંથી વૈકુઠનાથ પાર્ષદો બહાર આવ્યા અને પેલા ધુંધુકારીને અને દિવ્ય દેહ ધારણ કરાવ્યો અને બધાની વચ્ચે ધૂંધુકારીને પેલા વિમાનની અંદર બેસાડ્યો એ વખતે કથા સાંભળનારા બધા જોઈ રહ્યા કે આ શું થાય છે ત્યારે ગોકર્ણે કીધું કે ધૂંધુકારીએ કથા સાંભળી એટલે એનો મોક્ષ થયો છે અને આ વૈકુંઠનાથના પાર્ષદો એના માટે વિમાન લઈને આવ્યા છે ત્યારે બધાએ કીધું સાંભળો સાંભળો અન્યાય થાય છે આ તો કથા સાંભળનારા શ્રોતાઓએ કીધું કે આવો પક્ષપાત ચાલે નહીં કારણ કે કથા તો અમે બધાએ સાંભળીશ કથા તો અમે બધાએ સાંભળીશ અને વિમાન આ એકલા ગોકર ધંધુકારી માટે કેમ આવી ભગવાનના દરબારની અંદર માટે અમે અન્યાય નહીં લઈએ અમને પણ લઈ જાઓ એટલે બધા ઉહાપો કરવા માંડ્યા ગોકર્ણે કીધું તમે શાંતિ રાખો તમારા વતી હું રજૂઆત કરું છું એટલે બધા શાંત રહ્યા અને ગોકર્ણે એ પેલા નમસ્કાર કરીને પૂછ્યું કે અમારો બધાનો પ્રશ્ન એ છે કે કથા તો અમે બધાએ સાંભળીશ અને છતાં પણ આ ધૂંધુકારીને એકલા રે તમે કેમ લઈ જાઓ છો ધામની અંદર અમારો બધાનો કેમ આવી ગતિ તમે નથી પ્રાપ્ત કરાવતા ત્યારે વૈકુંઠનાથના પાર્ષદો જે જવાબ સાંભળે છે એ આપણે બધાએ સાંભળવા એમણે કીધું કે ફલ ભેદોત્ર સંસ્થિત શ્રવણસ્ય ન સાંભળ્યું છે બધાએ પણ સાંભળવા સાંભળવાની અંદર ઘણો બધો ફેર છે આપણે બધાએ કથા આજે સાંભળી પાંચ દાડા સુધી આવી રીતે કથા આપણે સાંભળીશું અને સમય તો આપણે બધા એક સરખો જ આપીશું પણ એક વસ્તુ હકીકત છે કે આપણને બધાને એક સરખો ફાયદો થવાનો નથી શ્રવણ વિભેદેના ફલભેદોત્ર સંસ્થિત આપણે શું વિચાર કરવો જોઈએ જેમ આપણે બિઝનેસ ની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણે વિચાર કરીએ કે કઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને સૌથી વધુ એમાંથી નફો પ્રાપ્ત થાય એને આપણે એફિશિયન્સી કહીએ છીએ કે તમે ઇનપુટ કરો એના કરતાં આઉટપુટ આપણને વધારે મળે અને વધારે આઉટપુટ મળે તો આપણે વધારે નફો કરી શકીએ આપણી એફિશિયન્સી વધારે કહેવાય એવી રીતે આપણે બધાએ ઇનપુટ એક સરખો ટાઈમ કર્યો છે હવે આપણે એ વિચારો છે કે આઉટપુટ કેમ મેક્સિમમ આપણને મળે કેમ વધુને વધુ આપણે એનો લાભ પ્રાપ્ત કરી શકીએ એ જો થાય તો આપણે આ કથાનો યથાર્થ લાભ લીધો કહેવાય તો વૈકુંઠનાથના ના પાર્ષદો કે છે ભેદ શું છે પછી પોતે છે કે શ્રવણ શ્રવણમ તો કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ સાંભળતા હતા તો ખરા પણ કોઈ વિચાર કરતા નહોતા આપણી મોટા ભાગે આવી પરિસ્થિતિ થાય છે આપણે ઘણું બધું સાંભળીએ પણ એનો વિચાર કરતા નથી